સૌથી પહેલા વાત કરીએ તો કૃષિ વિભાગે વીમા કંપનીઓને આદેશ કર્યો છે. ખેડૂતોને વળતર ચૂકવવા માટે આદેશ કરાયો છે. સરકારે 72 કલાકનો સમય પણ આપ્યો છે. તો ખેડૂતો 72 કલાકમાં ફરિયાદ કરી શકે છે. નંબર ન લાગે તો જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા પણ કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી ચીફ સેક્રેટરીને અંગે સૂચનાઓ આપી છે અને ફરિયાદના નિવારણ માટે સૂચના આપવામાં આવી છે. તો ખાસ આદેશ કરાયા છે. કૃષિ વિભાગે વીમા કંપનીઓને આદેશ કર્યો છે અને ખેડૂતોને વળતર ચૂકવવા માટે આદેશ કરાયો છે. 72 કલાકની સમયમર્યાદા ફાળવવામાં આવી છે. આ સમયમર્યાદા દરમિયાન વળતર જે છે, ખેડૂતોને જે મળવાપાત્ર વળતર છે તે ચૂકવવામાં આવે તે પ્રકારનો આદેશ કરાયો છે. તો આ અંગે ફરિયાદ પણ કરી શકાય છે. તો જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાને લઈને પણ કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી ચીફ સેક્રેટરીને આ મામલે સૂચનો કરી દીધા છે અને ફરિયાદના નિવારણ માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. તો ખેડૂતોને વળતર ચૂકવવા માટે આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અતિવૃષ્ટિ અતિવરસાદે ખેડૂતોને પરેશાન કર્યા. ત્યાં કમોસમી વરસાદના કારણે પણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે સર્વે બાદ જે ખેડૂતોને મળવાપાત્ર વળતર છે તે મળવા માટે લઈને આદેશ કરાયા છે. તો કમોસમી વરસાદ સામે વળતર માટે રાજ્ય સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર નથી લાગતા, જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે આ મામલે ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી હતી. રાજ્ય સરકાર છે એ નિષ્ઠુર છે. ખેડૂતો માટે 1% એને સંવેદના નથી, એટલે જાણી જોઈ અને સાચી માહિતી છુપાવી અને જે નંબર નથી લાગતા એવા ટોલ ફ્રી નંબરો જાહેર કરી અને ખેડૂતને ગેરમાર્ગે દોડ્યા છે, ખેડૂતને હેરાન કર્યા છે, ખેડૂતને પરેશાન કર્યા છે. આ ખોટી માહિતી આપવા બદલ રાજ્ય સરકારે જાહેરમાં ખેડૂતોની માફી માંગવી જોઈએ. કમોસમી વરસાદના કેરનો સામનો કરનારા ખેડૂતોની વાહરે આવ્યા છે ભાજપના બે પૂર્વ ધારાસભ્ય. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તેજસ્વીબહેન પટેલ અને ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને સંબોધીને એક પત્ર લખ્યો છે, જેમાં ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તો ખેડૂતો જેમને નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે તેવા ખેડૂતોને જલ્દીથી જલ્દી સહાય મળી રહે તે માટે ભાજપના બે પૂર્વ ધારાસભ્યો દ્વારા અંગે પત્ર લખીને રજૂઆત કરાઈ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તેજસ્વીબહેન પટેલે પણ પત્ર લખ્યું છે. તેમની સાથે સાથે ધવલસિંહ ઝાલાએ પણ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. અને હવે વાત કરીએ ટેકાના મુહૂર્તની. મગફળીની ખરીદી શરૂ કરી દેવાઈ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદવાની શરૂઆત કરી દેવાઈ છે. 14,500 ખેડૂતોએ મગફળી વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો સાથે મુલાકાત કરી અને મગફળી ખરીદી શરૂ કરાવી હતી. ગત વર્ષે ખેડૂતોએ મગફળી વેચવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આ વખતે સરકાર દ્વારા પૂર્વ આયોજન કરીને ખેડૂતોને કોઈ હાલાકી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કેન્દ્ર ખાતે ગ્રેડ મશીન સહિત તોલમાપ મશીન સહિતનો સામાન અને 3.5 લાખ બારદાનનો અગાઉથી જ સ્ટોક કરી દેવામાં આવ્યો છે. તો કલેક્ટર ખેડૂતો સાથે મુલાકાત કરી છે અને 14,500 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. મહત્વના સમાચાર. કૃષિ વિભાગે વીમા કંપનીઓને આદેશ કર્યો છે. ખેડૂતોને વળતર ચૂકવવા માટે આદેશ કરાયો છે. તો સરકારે 72 કલાકનો સમય આપ્યો છે. તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ જશે એવું અમારું આયોજન છે. એમાં કોઈ પણ ખેડૂત બાકી રહેશે નહીં. આજે જે બોલાવ્યા છે, આજે લાભ પાંચમનો દિવસ છે,
અત્યારે છેલ્લા અઠવાડિયાથી થોડો કમ આઉટ વરસાદ ને બધું આવી રહ્યું છે, એટલે ખેડૂતોની પણ તકલીફ અમે સમજી શકીએ છીએ કે ભેજવાળી મગફળી હોય તો એમના રિજેક્શન આવી શકે. એટલે ખેડૂતોને અમે તો 50 જ બોલાવવા માંગતા હતા, પણ ખેડૂતોને અમે ફોન કર્યા તો એમને કીધું કે અમે અત્યારે આવી શકીએ એમ નથી. એટલે અમે એ લોકોને 18 નવેમ્બરથી એક આખો વીકનો ચાન્સ આપ્યો છે. એટલે ખેડૂતોની મગફળી જ અત્યારે ભેજવાળી છે, પણ જેની સારી છે એની કેન્દ્ર પર લઈને આવે છે અને ખરીદાઈ રહી છે, કોઈ પ્રશ્ન નથી. સર, કેટલા ભેજ તો સ્વાભાવિકપણે તમામ મગફળીમાં લાગ્યો હશે, તો આપની દ્રષ્ટિ પ્રમાણની જો વાત કરવામાં આવે તો મગફળીમાં ભેજનું કેટલું પ્રમાણ હશે તો રાજ્ય સરકારને સ્વીકારશે અથવા તો રિજેક્ટ કરશે? જે નાફેડના નોર્મ્સ છે, એટલે કે ભારત સરકારના નોર્મ્સ છે, એ પ્રમાણે 8% મોઇશ્ચર વધુમાં વધુ હોવું જોઈએ, એનાથી વધારે હોય તો એનું રિજેક્શન કરવું પડે. સર, ક્યાંક એવા પણ આક્ષેપો થાય છે કે મળતિયાઓ જે છે એમની ગમે તેવી મગફળી હોય અથવા તો પાક હોય તેને સ્વીકારાઈ જાય છે અને બાકી બધાને એટલું બધું વેઇટ કરવામાં આવે કે ખેડૂત કંટાળીને જતો રહે, તો શું આ આરોપો આપ સ્વીકારો છો ખરા? નહીં, આવા કોઈ આરોપો સ્વીકારવાનો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો, કારણ કે એક ઇન્ડિપેન્ડન્ટ ગ્રેડિંગ એજન્સી ત્યાં પ્રોક્યોરમેન્ટ સેન્ટર પર બેઠી હોય છે, ત્યાંથી માલ પસંદ થાય અને ટ્રાન્સપોર્ટ થઈ અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ગોડાઉન પર જાય છે. આ ગોડાઉન પર નાફેડના પોતાના ઇન્ડિપેન્ડન્ટ ગ્રેડર હોય છે, એટલે આ મગફળીનું બબ્બે જગ્યાએ ચેકિંગ થતું હોય છે. એટલે કોઈકની મગફળી ખરાબ પણ અમે લઈ લઈએ તો એ તો પ્રશ્ન. મગફળીની ખરીદી શરૂ કરી દેવાઈ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી. 14,500 ખેડૂતોએ મગફળી વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી, ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો સાથે મુલાકાત કરી અને મગફળીની ખરીદી શરૂ કરાવી. ગત વર્ષે ખેડૂતો જે પ્રકારે મગફળી વેચવા માટે અનેક મુશ્કેલીનો સામનો કર્યો હતો, ત્યારે આ વખતે સરકાર દ્વારા પૂર્વ આયોજન કરી લેવામાં આવ્યું છે અને ખેડૂતોને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સૂચના મુજબ ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવેલા છે આખા જિલ્લામાં રેન્ડમલી. એના આધારે જેટલા પણ ખેડૂતોને નુકસાનનું વળતર આપવાની દરખાસ્ત એક વિગતવાર કરવામાં આવેલી છે સરકારશ્રીમાં. તે સિવાય આપણ રેગ્યુલરલી ઇન્સ્યોરન્સ, ક્રોપ ઇન્સ્યોરન્સ જે ખેડૂતોએ લીધેલું છે એમની દરખાસ્તો કરાવીને ક્રોપ ઇન્સ્યોરન્સની એજન્સીઝને પણ સાથે રાખીને ઝડપથી એમનો ઇન્સ્યોરન્સ ચૂકવાઈ જાય એ અંગે પણ આયોજન કરેલું છે. આજે જિલ્લાના અંદર 6 સેન્ટરો પ્રારંભ કરવામાં આવેલા છે. તમામ જગ્યાએ યોગ્ય સુવિધા સાથે કામગીરી ચાલુ થઈ ગયેલી છે. ગ્રેડરો, બારદાન, ટેગ અને અન્ય તમામ આનુષંગિક બાબતો જે તે સેન્ટર ઉપર તૈયાર છે. ટેકાના ભાવે 1,800 સારો એવો સરકાર તરફથી ભાવ આપવામાં આવે છે, પરંતુ કમોસમી વરસાદના કારણે મારા 3 હેક્ટરનું વાવેતર કરેલું હતું પણ એમાં 120-125 મણા જ મફરી થાય છે. તો સરકારને એક ખાસ વિનંતી છે કે ખેડૂતોના ખેતરોનો સર્વે કરી અને પાક વીમો ઝડપથી ખેડૂતોના ખાતામાં પડે અને મળી રહે. અરવલ્લીમાં આજથી લાભપાંચમના દિવસથી સરકારે મગફળીને ટેકાના ભાવે શરૂઆત ખરીદવાની શરૂ કરી છે. 1,018 રૂપિયા જે મણનો ભાવ છે તેના આધારે ખરીદવાની શરૂ કરી છે. જે આ કેન્દ્ર છે, કેન્દ્ર ઉપર જે મગફળી ખરીદવાની શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને વહેલી સવારથી જે 35 ખેડૂતોને મેસેજ કરવામાં આવે છે તેઓ વહેલી સવારથી અહીં આવી રહ્યા છે. દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં ખેડૂતો અધિકારીઓ અહીં હાજર છે. શરૂઆત કરી દેવામાં આવી છે. જે 14,500 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે તેના આધારે અહીં આ ખરીદી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મગફળી વેચવા આવતા જે ખેડૂતો છે તેમને કોઈ મુશ્કેલી ન પડે તેના માટેનું પૂર્વ આયોજન અહીં કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો અરવલ્લી જિલ્લામાં 130% વરસાદ મોસમનો પડ્યો છે, ત્યારે મગફળીનું ઉત્પાદનમાં 15-20% ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન છે, સરકાર સહાય કરે તેવી તેઓ આશા રાખી રહ્યા છે, પરંતુ જે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી છે તેના કારણે પણ ખેડૂતોને હવે રાહત મળવાની છે. હાર્દિક પટેલ, News 18 ગુજરાતી, અરવલ્લી. તો રાજકોટના નવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 50,000 ગુણીની અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 50-60,000 ગુણીની આવક થઈ છે. રાજકોટમાં મગફળીના એક મણના 800-1,000 રૂપિયાનો ભાવ છે, તો પલળેલી મગફળીનો ભાવ 600-750 રૂપિયા મળી રહ્યો છે. રાજકોટમાં 50,000 ગુણીની આવક નોંધાઈ રહી છે. મગફળીના ટેકાના ભાવે જે ખરીદારી શરૂ કરવામાં આવી છે અને આજથી હરાજીની પ્રક્રિયા પણ શરૂ થઈ છે, તો એક મણ મગફળીનો જે ભાવ છે 800-1,000 રૂપિયા બોલાઈ રહ્યો છે.
મોટા પાયે મગફળીની આવક થઈ રહી છે. મગફળીની ટેકાના ભાવે ખરીદારીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પલળેલી મગફળીના ભાવ 600 થી 750 રૂપિયા બોલાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે, કમોસમી વરસાદના કારણે જે મગફળીનો માલ હતો ખેડૂતો માટે જે મુશ્કેલી સર્જી રહ્યો હતો તે પલળેલી મગફળીનો ભાવ પણ મળી રહ્યો છે. પાંચમના દિવસે માર્કેટિંગ યાર્ડનું વેકેશન પૂર્ણ થયું છે અને ગઈકાલથી જ મોટી સંખ્યામાં જે ખેડૂતો છે પોતાનો મગફળી અને કપાસ વેચવા માટે નવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ચૂક્યા હતા અને જ્યારે વહેલી સવારે હરાજી ચાલુ થઈ ત્યારે ખેડૂતોએ પોતાનો માલ છે તે હરાજી કર્યો હતો. ખાસ કરીને ખેડૂતો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે વેકેશન પૂર્ણ થયું, ખેડૂતો ગઈકાલથી જ લાંબી લાઇનોમાં આવી ગયા હતા, હરાજીમાં કેવો ભાવ મળ્યો અને પરિસ્થિતિ કેવી રહી છે? હરાજીમાં તો 700 થી 800 રૂપિયાના ભાવ છે અને માલ તો બહુ અત્યારે જે વહેલો કાઢેલો હતો વરસાદ પહેલાંનો એટલે સૂકો નાઇકલા છે, તોય ભાવ નથી મળતા. અને જો આપણે ઓનલાઈન અરજી જેને કરી છે ને એને બહુ મોટી મુશ્કેલી પડશે. એનું કારણ છે કે અત્યારે આ માલ પલળી ગયો, એની ક્વોલિટી નબળી થઈ ગઈ છે, માથે ઓલો કલર થઈ ગયો ડાઉન, એને હિસાબે એમાંય લોચા પડશે બધાને. તો રાજકોટના નવા પ્રકારે ખેડૂતો દ્વારા મગફળીની ખરીદારીની જે પ્રક્રિયા છે હાથ ધરાઈ રહી છે, ત્યાં સાબરકાંઠાની વાત કરીએ, ખેડૂતોને લાભ પાંચમ ફળી નથી. 5 દિવસ બાદ માર્કેટ ખુલતા શાકભાજીનો ભરાવો થયો છે અને તેના કારણે શાકભાજીના ખરીદ ભાવમાં 60 થી 80 રૂપિયાનો ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે. સાબરકાંઠામાં શાકભાજીના ભાવ જે છે નથી મળી રહ્યા, ભરાવો થઈ ગયો છે શાકભાજીનો, તેના કારણે જે ભાવ જોઈએ તે નથી મળી રહ્યા. તો માર્કેટમાં શાકભાજીનો ભરાવો થયો છે, માર્કેટ ખુલતાની સાથે જ નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.